નામ શું છે? મારું નામ ઝલક ભાવેશભાઈ દેસાઈ છે. તમારી ઉંમર કેટલા વર્ષની છે? મારી ઉંમર 30 વર્ષની છે. અહીં પ્રદર્શિત ચિત્રોમાં સાયલન્ટ મેકર્સ એટલે શાંત રહીને સર્જન, કાં તો કંઈક નવી દિશા, નવી સોચ, નવી બાજુએ જોવાનો એક મોકો, જેમાં 13 છોકરાઓ એટલે મુકબધિર વિદ્યાર્થીઓ સુંદર કામ કર્યું છે. કેટલા સમયથી પેઇન્ટિંગ કરો છો? એ 7 વર્ષના હતા ત્યારથી પેઇન્ટિંગ કરે છે. પેઇન્ટિંગમાં તમારી પસંદગીની શૈલી કઈ છે? પેઇન્ટિંગમાં મારી પસંદની શૈલી જુદી જુદી છે. અત્યાર સુધી કેટલા એક્ઝિબિશન કર્યા? આ મારો ફર્સ્ટ એક્ઝિબિશન છે. તમારા મનપસંદ આર્ટિસ્ટ કોણ? મારા મનપસંદ આર્ટિસ્ટ એમ કે હુસેન છે. તમારા મનપસંદ આર્ટિસ્ટમાંથી તમને શું પ્રોત્સાહન મળે છે? મારા મનપસંદ આર્ટિસ્ટમાંથી મને જુદી જુદી કૃતિઓ જોઈને પ્રોત્સાહન મળે છે. આ એક્ઝિબિશનમાં તમારી બનાવેલી કૃતિઓ દ્વારા તમે શું કહેવા માંગો છો? આ એક્ઝિબિશનમાં મારી કૃતિઓ દ્વારા અલગ અલગ કલર કોમ્બિનેશન દ્વારા કેવી રીતે પેઇન્ટિંગ જોવાય એ કહેવા માંગુ છું. તમારા મમ્મી પપ્પાનો કેટલો ફાળો છે? મારા મમ્મી પપ્પાનો ખૂબ સહકાર છે. આ એક્ઝિબિશનમાં તમારી બનાવેલી કૃતિ દ્વારા તમે શું કહેવા માંગો છો? આ એક્ઝિબિશનમાં એમણે જુદા જુદા ભગવાનની કૃતિ દોરી છે. Thank you.
કારણ કે આ જે છોકરાઓ છે અમારા રેગ્યુલર છોકરાઓ કરતાં વિદ્યાર્થી કરતાં એકદમ જુદા તર્યા છે, કારણ કે એમને નથી સંભળાતું કે નથી બહુ બોલી શકતા, એટલે આ દુનિયાથી એમને એટલો બધો કોઈ લગાવ નથી. કારણ કે જે રેગ્યુલર છોકરા હોય એ લોકો બધી જ વસ્તુ માણી શકે છે, જોઈ શકે છે, સાંભળી શકે છે અને બોલી શકે છે. તો કુદરતે આ લોકો જે કંઈ અનુભવવાની વાત કરી છે તેમાં એ લોકો એટલું બધું સાયલેન્ટ રહીને કામ કરતા હોય છે અને એટલા મગ્ન રહીને કામ કરતા હોય છે. છેલ્લા કેટલા વર્ષોથી કોલેજમાં આ પ્રકારના વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને અમે બધા પ્રોફેસરો અમારા પ્રિન્સિપાલ સહિત એ લોકોને બહુ સપોર્ટ આપીએ છીએ અને ધન્યતા તો એમના મા બાપને પણ છે, એમના બીજા ભાઈ બહેનોને પણ છે કે આટલું સરસ રીતે એ લોકોને સાચવીને અમારી કોલેજમાં કે બીજે એમને આ શિક્ષણ આપે છે. મૂળ વાત આવે છે અમારી કલાની, તો કલાના સર્જનમાં તો ખરેખર તો ચૂપ રહીને જ કરવાનું છે. એ જે છે પ્રદર્શિત કરવા માટે પીછી કલમ કાગળ કેનવાસ એની જરૂર પડે છે, તો આ વિદ્યાર્થી એટલું સરસ રીતે એને પ્રદર્શિત કરે છે જે અહીંયા આ પ્રદર્શનમાં જોઈ શકાય છે. આ જ વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલે, નેશનલ લેવલે ઘણી બધી જગ્યાએ કોમ્પિટિશનમાં પણ ભાગ લે છે અને ત્યાં પુરવાર પણ થાય છે, એમને એવોર્ડથી કાં તો પારિતોષથી સન્માનિત પણ કરવામાં આવે છે. આપણી એક ફરજ બને છે કે સમાજમાં આ પ્રકારના કે હવે બીજા વિભિન્ન પ્રકારના જે કોઈ માણસો છે કે વિદ્યાર્થી છે કે મોટા માણસ એની પૂરેપૂરી સેવા કરવી જોઈએ, કાં તો એમને સમજવું જોઈએ, એમનામાં રહેલી શક્તિને બહાર લાવવી જોઈએ અને કોઈપણ સ્વરૂપે ચિત્રકલા, સંગીતકલા, નૃત્યકલા દ્વારા એમની પોતાની સંવેદના અને વેદનાને અભિવ્યક્ત કરાય એવો પ્રયત્ન આપણા સમાજે કરવો જોઈએ એવી મારી નમ્ર વિનંતી પણ છે અને અમારો એ પ્રયત્ન સતત ચાલુ રહેશે. આ પ્રદર્શન હજુ બીજા શહેરોમાં પણ થાય, બીજા રાજ્યોમાં પણ થાય અને દેશ વિદેશમાં પણ જાય એવું પણ એક આયોજન કરવાનું વિચારી રહ્યા છે. કારણ કે આમાં જે કામની વૈવિધ્યતા છે, ભારતનું આપણું જે કંઈ દર્શન છે ચિત્રકલાનું, આદિકાળથી લઈને મોડર્ન આર્ટ સુધીના ચિત્રો અહીંયા પ્રદર્શિત થયેલા છે, જ્યાં પેન્સિલ ડ્રોઈંગથી લઈને શેડિંગ, કલરફુલ ટેક્સચર, ભગવાન એટલે દેવી દેવતાના ચિત્રો, ફ્લાવર્સ, બર્ડ્સ બધું જ આમાં સમાયેલું છે. કારણ કે આ વિદ્યાર્થીઓ એટલા બધા સરસ રીતે કામ કરતા હોય છે, એમને કામ કરતા જોવા એ પણ એક લાવો છે અને રેગ્યુલર છોકરાઓ એ શીખવું જોઈએ કે આટલી મગ્નતાથી આવી રીતે કામ થાય તો આટલું સુંદર કામ થઈ શકે છે અને પ્રદર્શિત પણ થઈ શકે છે. આભાર.